નમસ્કાર મિત્રો, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 16/12/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, આપની આજ વિશે વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે લાભ પ્રાપ્તિના યોગ સારા છે. આજના દિવસે મંગળ પ્રસંગોમાં જવાનો અવસર પ્રાપ્ત થાય, સંચિત ધનવૃદ્ધિના યોગ બને છે. કર્મક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કાર્યો થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. વાત કરીશું વૃષભ રાશિની, તો ખાનપાનમાં નિયમિતતા રાખવી આપણી પહેલી ફરજ છે. મિત્ર, સંતાન, પક્ષ સંબંધિત સમસ્યાઓને લગતી યાત્રાઓ થઈ શકે એમ છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે, માનસિક અસ્થિરતા દૂર થશે. કાર્ય સમય ઉપર પૂર્ણ કરવાનો ચોક્કસ આગ્રહ રાખો. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ બને. ધાર્મિક ક્ષેત્રોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ બને. કલાત્મક કાર્ય થશે, માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. વાત કરીશું કર્ક રાશિની. આર્થિક પ્રકરણોમાં આજના દિવસે વિશેષ અનુસંધાન રહે તેમજ માંગલિક કાર્ય થઈ શકે. રોગ શત્રુ વિવાદ વગેરે ખર્ચ યોગ બને. માનસિક શાંતિ જાળવી રાખવાની જરૂર છે. ઘરમાં મહેમાન આવી શકે એમ છે. વેપાર અને વ્યવસાયમાં સારો લાભ જણાશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની, તો યાત્રાનો યોગ બને. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થાય. માનસિક શાંતિ જાળવી રાખવાની જરૂર છે. ઘરમાં મહેમાન આવી શકે એમ છે. વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. માનસિક શાંતિ જાળવવાથી આજનો દિવસ આપનો શુભ રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો ધાર્મિક યાત્રાનો યોગ બને. વેપારમાં ભાગ્યવર્ધક ઉચ્ચ લાભ પ્રાપ્ત થાય. મિત્ર, વર્ગ, સંતાન, પક્ષ કાર્યોમાં ખર્ચ યોગ બને છે. આજના દિવસે વિવાદોથી સાચવવાની જરૂર છે. સંતાન, પક્ષ, મિત્ર વગેરે સંબંધીઓથી આજના દિવસે શુભ લાભ પ્રાપ્ત થાય. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. આજના દિવસે અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થશે. વ્યક્તિગત કાર્યમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્મવિશ્વાસમાં કમી આવશે. વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ કુટુંબના સંબંધોમાં સહયોગ મળી રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ વધશે. આજના દિવસે પેટને લગતી તકલીફો થવાથી ખાવા પીવા પર સંયમ રાખવાની જરૂર છે. આજના દિવસે ઉપહાર કે ઇનામ પણ મળી શકે છે. કાર્યને સમય પર પૂર્ણ કરવાનો ચોક્કસ આગ્રહ રાખજો. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. મનોરંજન, આમોદ પ્રમોદ સંબંધિત કાર્યો થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ બનશે. ધર્મ આધ્યાત્મિકતા સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. ફળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ બને. આજના દિવસે વાત કરીશું મકર રાશિની. વડીલોના તનાવના કારણે યાત્રા થઈ શકે એમ છે. નવા સંબંધો બની શકે એમ છે. સત્સંગનો યોગ બને. માનસિક શાંતિ જાળવવાની જરૂર છે. ઘરમાં મહેમાન આવી શકે છે. વેપાર વ્યવસાય આજના દિવસે મધ્યમ જણાશે. વાત કરીશું કુંભ રાશિની. આજના દિવસે આર્થિક કાર્યોમાં લોકપ્રિયતા સંબંધિત વિવાદોથી યાત્રાનો યોગ બની શકે એમ છે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સાને આવીશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધો બની શકશે. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ આજના દિવસે સામાન્ય રીતે હેરાનગતિના યોગ બને છે. પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ બને. શુભ મંગળ કાર્યોનો યોગ બને. સંતાન, પક્ષ, મનોરંજન સંબંધિત કાર્યો થઈ શકે એમ છે. આજના દિવસે પ્રતિષ્ઠાને લગતી વિશેષ ચિંતન કરવાનું જરૂર છે. વિરોધી પક્ષ આજના દિવસે મજબૂત રહેશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે આપની આજ વિશે જણાવી. વધુમાં વધુ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ નિહાળો આપની આજ વિશે. આપ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા અસ્તુ. જય ગણેશ.